નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ભૂગોળ વિષયમાં ચોથો પ્રકરણ આવરણ છે કંપ અને જ્વાળા. તો મિત્રો, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો છેલ્લા ભાગમાં આપણે શીખી રહ્યા હતા કે જ્વાળામુખીના પ્રકાર, યાદ કરો જ્વાળામુખીના કેટલા પ્રકારો છે? ત્રણ પ્રકારો છે. ક્યાં ક્યાં? યાદ કરીએ આપણે, સક્રિય જ્વાળામુખી, શુષ્ક જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. બરાબર, એ જ્વાળામુખીના ત્રણ પ્રકારો મળે છે. પછી આપણે આજે ચર્ચા કરી શકીએ છીએ કે આપણે છેલ્લા ભાગમાં પ્રકારો જ્વાળામુખી વિસ્ફોટ થાય છે, વિસ્ફોટન થાય છે તો આજુબાજુ કેટલું નવું સર્જન થઈ જતું હોય, અથવા તો શું આપણે સર્જન થાય છે એના વિશે ચર્ચા કરશું. તો આજે સૌથી આપણે વાત કરીએ તો જ્વાળામુખીની ગતિ વિનાશાત્મક અસર, જ્વાળામુખીની વિનાશાત્મક અસર વિશે વાત કરીએ તો આજે આપણે કહી શકીએ છીએ કે મહાસાગરના પ્રભાવમાં, થતા જળ જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે સુનામી અસાધારણ કહી શકીએ છીએ કે સમુદ્ર પદાર્થમાં થાય છે. કે જે સુનામી છે આપણે ખબર છે કે સમુદ્ર મોજામાંથી ઉત્પન્ન થતી હોય છે, અને જેથી કહી શકીએ છીએ કે આ સુનામીને કારણે કહી શકીએ છીએ કે આ સુનામી સુનામીને કારણે કહી શકીએ છીએ કે આજે જે દરિયાઈ બજાર છે એ ઊંચા ઊંચા ઉછળતા હોય છે, અને કહી શકાય કે આજુબાજુ જતા હોય છે એ દરિયા પર ડૂબી થઈ જતા હોય છે. આગળ વાત કરીએ આપણે તો તે સમુદ્ર કિનારા નજીકના ક્ષેત્રમાં ભારે વિનાશ થયો છે. સમુદ્ર કિનારાના જે નજીકના ક્ષેત્રો છે કે ત્યાં ભારે વિનાશ થયેલું સર્જન થતું હોય છે. 1893 માં ફાટેલા ટ્રાકોટા કહ્યું કે 1893 માં જે જ્વાળામુખી જે વિસ્ફોટ થયું છે તે હતો ટ્રાકોટા જ્વાળામુખીને કારણે ઉત્પન્ન થયેલા સુનામી મોજા મોજામાંથી છાપા સુમાત્રા કિનારા પ્રદેશો ભારે નુકસાન થયું અને કિનારાને એકઠા કરીને પાણી ઉભી ગયા. અને આ જ્વાળામુખી જે સુનામી સર્જાય એટલે એના માધ્યમથી વેગમાં અને ભારે દબાણની વાયુ છે ભૂગર્ભમાંથી
બહાર નીકળતા હોય છે એટલે આપણે કહી શકીએ કે જે બાકીની જાણકારી આપણે નેક્સ્ટ વાર કરશું. થેન્ક યુ. સ્ટે હોમ.